विद्यार्थी मित्रों वेरी गुड मॉर्निंग टू ऑल ऑफ यू। चैप्टर नंबर बे परमाणु बंधारण चैप्टर की अंदर अपने बात करता आगला लेक्चर की अंदर अपने इलेक्ट्रॉन नु विजभार अने दल ना गुणोत्तर विषय माहिती मिली अने ए रेशियो जे अपनी पासे हतो बरोबर ए रेशियो नी किंमत अपने मिली। रेशियो शू हतो अपनी पासे तो के इलेक्ट्रॉन नो विजभार ना छेद में इलेक्ट्रॉन नो विजभार अने दल नो गुणोत्तर आ बन्ने किंमत आपने केटली मिली के 1.7588 गुणिया 10^11 कूलम इनटू किलोग्राम इनवर्स આટલી આપણે કિંમત છે એ મળેલી કોની ઇલેક્ટ્રોનનો વીજભાર અને બીજું શું આન્સરી પડે ઇલેક્ટ્રોનનો વીજભાર અને એના દળનો ગુણો આટલો આપણે મળેલો આપણે શું જોતું હતું એની મેં તમને સર્ચા આગળ ઉપર કરી દીધી આપણે શું જોઈએ છે તો કે આપણે ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો છે એ જોઈએ છે અને ઇલેક્ટ્રોનનો દળ કેટલો છે એ જોઈએ છે પણ એ જે આપણે પ્રયોગ કરેલો હતો विद्युत क्षेत्र और चुंबकीय क्षेत्र ने अपने एक बीजा लंब रूप में गोठवेला और એના આધારે જે કઈ વાત કરી બરોબર તો એની અંદર આપણે એ કોઈ સ્પેસિફિક વાત નથી મળી મતલબ કે આપણે એમાંથી ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો ઇલેક્ટ્રોનનો દળ કેટલો એ નથી મળી પણ એ બંનેનો ગુણોત્તર આપણે આપેલો છે કઈ રીતે મળ્યો એ પણ સર્ચાની અંદર આપણે લેવામાં આવેલું નથી। ઓકે સેકન્ડ થી આપણે વાત કરવાની છે અત્યારે ઇલેક્ટ્રોનના વીજભાર આપણો જે ટોપિક છે શું છે આજનો अभ्यास वैज्ञानिक इलेक्ट्रॉन आपने बधाने खबर हशे के इलेक्ट्रॉन नो विजभार ऋण छे। इलेक्ट्रॉन નો વીજભાર કેવો છે? ઋણ છે કારણ કે એ એનોડ તરફ આકર્ષણ પામતા બરોબર અથવા તો વિદ્યુત ક્ષેત્રની અંદર ધન વિદ્યુત ભાર તરફ જતા તો ઇલેક્ટ્રોન નો વીજભાર એ માઈનસ 1.6 × 10⁻¹⁹ કુલમ વિદ્યુત ભાર હોય એટલે એકમ શું લાગે કુલમ બરોબર માઈનસ 1.6 × 10⁻¹⁹ કુલમ કે જે એક્ઝેક્ટ વેલ્યુ કેટલી છે કે માઈનસ 1.712 એક કિંમત આજે ઇલેક્ટ્રોનનો વીજભાર ગયો હવે પ્રશ્ન ક્યાં આવ્યો ખાલી તો હવેનો દળ છે એ ગોતવાનું રહ્યું શું ગોતવાનું રહ્યું ઇલેક્ટ્રોનનો દળ તો ઇલેક્ટ્રોનનો દળ ગોતવા માટે એને શું પ્રયત્ન કર્યો સમજો ઇલેક્ટ્રોનનો દળ બરાબર ઇલેક્ટ્રોનનો વીજભાર અને એના છેદમાં વીજભાર અને દળનો ગુણોત્તર ઇલેક્ટ્રોનનો વીજભાર અને એના છેદમાં ઇલેક્ટ્રોનનો વીજભાર અને દળનો ગુણોત્તર તો સીધું છે શું થાય છેદનો છેદ ક્યાં હોય જાય અંશમાં આ બે ભાગ થી ઉડી જાય ઉડી જાય કેવી રીતે કિંમત મૂકો ઇલેક્ટ્રોનના વીજભારની કિંમત કેવી રીતે માઈનસ 1.622 ગુણ્યા 10⁻¹⁹ કુલમ અને એના છેદમાં વીજભાર દળનો ગુણોત્તર કેટલો થાય 1.7588 ગુણ્યા 10⁻¹⁹ કુલમ ઇનટુ કિલોગ્રામ ઇનવર્સ બરાબર છે આના વેલ્યુ તમે કાઢો બરોબર તો 1.7022 ભાગ્યા 1.7588 એને બરાબર થશે
0.5106 गुणिया माइनस ओगनीस आ ऊपर जशे बराबर तो माइनस ओगनीस माइनस अगियार30 10 ની ઘાત થી આવશે આ ઉપર જશે માઇનસ 30 કુલમ કુલમ અહીંથી ઉડી છે કિલોગ્રામ ઇનવર્સ ઉપર જાય તો શું થઈ જાય કિલોગ્રામ બરોબર આ 1.65 જ્યાં ઘાત ઘટે માઇનસ 30 જે ઘટે તો 31 કિલોગ્રામ ઇલેક્ટ્રોન ના દળ ની કિંમત મળી 9.1 × 10⁻³ કિલોગ્રામ અને ઇલેક્ટ્રોન નો વીજ ભાર કેટલો છે આ બંને કિંમત તમારે યાદ રાખવાની આગળ ઉપર આપણે કામ કરશે ઇલેક્ટ્રોન કે જે પરમાણુ ની અંદર રહેલો પાયાનો ઘટક જેને આપણે કહીએ કે એ હાજર હોય તો એની આપણે ચર્ચા કરી વાત કરી કે કેવી રીતે ખબર પડી કે ઇલેક્ટ્રોન છે કેથોડ કિરણ નળી ની અંદર કે કેથોડ થી લઈને એનોડ તરફ જતો તો જે આપણે પાછળ ખબર પડી હકીકત છે આ કોણ કે બીજો કોઈ નહીં પણ કોણ છે ઇલેક્ટ્રોન એટલે એ બાબત ઉપર આ એક મિલિકલ છે એને પ્રયોગોના આધારે તેલ બિંદુ પદ્ધતિનો અભ્યાસ કર્યો અને તેલ બિંદુ પદ્ધતિની અંદર થી એને આ બે વેલ્યુ મેળવી ઇલેક્ટ્રોનનો વિજભાર આટલો હોય આવું એને ખબર પડી આ પદ્ધતિ ઇલેક્ટ્રોનનો વિજભાર ખબર પડે એટલે શું કીધું કે ઇલેક્ટ્રોનનો દળ મેળવવું હોય તો ઇલેક્ટ્રોનનો વિજભાર અને એના છેદમાં ઇલેક્ટ્રોનનો વિજભાર અને દળનો ગુણોત્તર આ બેનો તમે પાછો ગુણોત્તર લ્યો તો તમને એનું દળ બરોબર આવી જ રીતે જો તમારે સીધું આ વસ્તુ મેળવવી તો પણ હવે પડે હવે તમે આની અંદર કિંમત મૂકો તમને આ વેલ્યુ મળશે જો કે તમારે ઇલેક્ટ્રોનનો વિદ્વાર અને દળનો ગુણોત્તર મેળવો આ કેવી રીતે મેળવો એ હવે તમે મેળવી શકો ઇલેક્ટ્રોનનું દળ કેટલું આખી વેલ્યુ મૂકો 1.6022 × 10⁻¹ કોઈ પણ દળ છે એ માઇનસ નિશાની આગળ નથી લખવાનું તમે એને જોઈ તો ભાઈ કોઈ પણ દળ માઇનસ માં ક્યારે ન આ વિજભાર છે અને વિજભાર ઋણ છે એટલા માટેની નિશાની છે બરોબર આટલો વિજભાર એના ઉપર છે વિજભાર ઋણ છે એટલા માટે આગળ નિશાની ઋણ છે હવે કોઈ પણ દળ છે એ માઇનસ માં ન હોય ક્યારે સમજમાં આવે છે આખી વસ્તુ મગજમાં બેઠે છે આખી બાબત કોઈ પણ પદાર્થ છે એ કોઈ પણ પદાર્થનું દળ કદાચ ઋણ હોય શકે નહીં એટલે આ બાબત ખાસ તમારે મગજની અંદર બેસાડવાની છે અમુક ને કહેતા સાહેબ અહીંયા માઇનસ હતું તો તમે નીચે જવાબમાં કેમ ન લખો ભાઈ આપણે ઇલેક્ટ્રોનનું દળ મેળવીએ છીએ અને કોઈ પણનું દળ ઇલેક્ટ્રોનની તમારું દળ પણ ક્યારે મરી જાવ તો એ માઇનસમાં હોઈ શકે બરાબર એટલા માટે આપણે ત્યાં લખેલું નથી ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે તો કે 9.1096 હવે એટલે આપણે ઇનટુ 1.7588 × 10⁻¹
11 कूलम इनटू किलोग्राम इनवर्स आ वैल्यू आपने कोनी भरी तो के इलेक्ट्रॉन नो विजभार અને ઇલેક્ટ્રોન ના દળ નો ગુણોત્તર કે જે આપણે પ્રયોગ ના અંતે મેળવેલો હતો બરોબર જે જે ફંક્શન આપણે જે મેળવીને આપ્યો તો આટલો હોય કે આટલી તો એ સીધો ગુણોત્તર સીધો મળ્યો હતો અને આ ગુણોત્તર ઉપર આ ગુણોત્તર ઉપરથી મિલિકન છે એ મિલિકને એનો વિજભાર થઈ શક્યો અને વિજભાર એક વખત મળી ગયો એટલે એને સીધો આવું કીધું કે વિજભાર મળી ગયો તો વિજભાર ના છેદમાં સીધો દર ઇલેક્ટ્રોન દર ને વિજભાર ના ગુણોત્તર ને મૂકો સીધું બરોબર એટલે સીધી તમને છેદનો એ સીધી વાત છે કે આ આવી રીતે હોય બરોબર કે આ ગુણોત્તર છે એટલે આવી રીતે હોય કે નહીં બરોબર આ છેદનો છેદ સીધો ક્યાં જાય અંશમાં ઇલેક્ટ્રોન ને વિજભાર વિજભાર ઉડી જાય તમને સીધું દર મળે દર મળી જાય તો પછી ગુણોત્તર તમને સીધો આમાં મળી જાય તો આ કમ્પ્લીટ મળી જાય એનો મતલબ એમ કે તમને જે વિજભાર અને જે દર આ બંને મળેલા છે એ સંપૂર્ણપણે સાચા છે આમાં કઈ ભૂલ નથી તો આટલી બાબત આ બે બાબત ખાસ તમારે યાદ રાખવાની છે પાંચ પાંચ કે દસ દસ પચાસ પચાસ વખત લખી લેજો અવારનવાર આની કિંમત આપણે કામ આવશે દર વખતે ધોરણ અગિયાર ની અંદર તમને આની કિંમત આપવામાં આવશે પણ ધોરણ બાર ની અંદર આની કિંમત તમને આપવામાં આવશે નહીં એટલે આ કિંમત તમારે યાદ રાખવાની છે જે રેડ બોક્સ ની અંદર આ બંને કિંમત મેં તમને લખીને આપી આ કિંમત તમારે યાદ રાખવાની છે 11મા ધોરણમાં કદાચ તમને ક્યાંક દાખલાની અંદર રકમમાં આપે પણ 12મા ધોરણમાં જ્યારે આપણે જરૂરિયાત પડશે ત્યારે ક્યારેય પણ તમને દાખલાની અંદર આપવામાં આવશે નહીં એટલે તમારે જાતે આ વેલ્યુ યાદ રાખવાની છે અને ઇલેક્ટ્રોનનો આપણે અવારનવાર ઉપયોગ કરવાનો છે ઓકે ત્યાર પછીના ટોપિકની અંદર જવું છે આપણે અને એવું આપણે આપેલું છે કે પ્રોટોન અને ન્યુટ્રોનની શોધ કેવી રીતે થઈ એ બાબતની આપણે ચર્ચા કરીશું બરોબર જેમ આપણે ઇલેક્ટ્રોનની શોધ છે એ જે જે ફંક્શન જે પ્રયોગ કર્યો અને એ પ્રયોગના આધારે આપણે ઇલેક્ટ્રોનની શોધ છે એ મળી એવી જ રીતે આપણે અહીંયા પ્રોટોન અને ન્યુટ્રોનના શોધ બાબતે આપણે જનરલી અત્યારે ચર્ચા કરવાની છે હવે એ લોકોએ શું કર્યું તો કે જે આપણી પાસે પહેલી ઓલી કેથોડ કિરણ નળી હતી બરોબર એ નળીની અંદર એને ફેરફાર કર્યો અને એ ફેરફાર કરી અને એની અંદર એને વાયુ ભર્યો બરોબર શું ભર્યો એની અંદર એને વાયુ ભર્યો બરોબર અને એ વાયુ એને ભરી અને પછી પ્રયોગો કર્યા તો એમાંથી પણ એક કિરણ એને બહાર નીકળતું જોવા મળ્યું અને આ કિરણને એ લોકોએ કેનાલ કિરણ એવું નામ આપ્યું સપોઝ એનો મતલબ બહાર શું છે કે એને શું કર્યું આપણી પાસે જે આગળ હતું બરાબર અહીંયા બે ધાતુના સળિયા ઊંધા અને પછી આપણે અહીંથી બેટરી છે કોઈ વાયુ સપોઝ ધારી લો કે હાઇડ્રોજન વાયુ હતો સપોઝ ધારવાનું કહું છું તો એક બાજુ મારો કે કેથોડ હોય ને એક બાજુ એનો હોય મારો કે આને હું કેથોડ એવું કહું આ જે છેડો છે એને હું કહું એટલે ઋણ ધાતુ જ્યારે બેટરીમાંથી પ્રવાહ શરૂ થયો ત્યારે કંઈક ઊંધું થયું અહીંથી કિરણો છે એ આવ્યા અને આ બની ગયા એનો ઉપર સાઈન પોઝિટિવ અહીંથી કઈ કિરણો છે એ આવ્યા ત્યારે અને આ બધું જો આ કિરણો જે આવ્યા એને એ લોકોએ શું નામ આપ્યું કેનાલ કિરણો શું નામ આપ્યું એને કેનાલ કિરણો ઓલી વખતે કેવું શું નામ આપ્યું હતું કેથોડ કિરણો એમ આ વખતે લોકોએ શું નામ આપ્યું કેનાલ
બરોબર કે ઉલટો કામ થયું વિપરીત ઇલેક્ટ્રોન ના જે દ્વારા ગતિ કેવી રીતે જવું હતું એના કરતા અહીં ઊંધું જવા મળ્યું હો સીધી વાત છે તે દિશા પણ ઊંધી દીધું કે કેથોડ માંથી કણ નીકળે છે અને એનોડ તરફ જાય છે તો એનો મતલબ એનોડ તરફ તો જ જાય જો એ માઇનસ હોય તો હો અહીંયા તમને ખબર પડે કે નહીં કે એનોડ માંથી નીકળે છે અને કેથોડ તરફ જાય એટલે તો પ્રવાહ એની સ્વરૂપ થયો પણ આ બધું આવ્યો તો હશે અંદર વાયુ ભરેલો છે આ બરોબર તો અહીંથી કણ નીકળે અને આ તરફ ગયા તો એનો મતલબ એ થયો કે અહીંયા જે કોઈ કણ છે તો કેવાનો મતલબ એ છે કે અહીંથી આના ઉપરથી ખબર પડી કે આ કિરણો જે કેનાલ કિરણો છે એ કેનાલ કિરણો એ ધન વિદ્યુત ભારિત કણો હોવા જોઈએ અને આ પ્રયોગના અંતે જે કઈ અવલોકનો મળ્યા એ અવલોકનો આપણે ચાર પાંચ અવલોકનો છે એ લોકોએ આપેલા છે બરોબર આ ચાર પાંચ અવલોકનો છે એ લોકોએ આપણે એ પહેલાથી પહેલું અવલોકન એને શું કીધું કે આ જે વાયુ જે છે અથવા તો આ જે કેથોડ કિરણ નળી છે કેથોડ કિરણ નળી છે આ કેથોડ કિરણ નળી ની અંદર આ જે કેનાલ કિરણો છે એ કેનાલ કિરણો એનો સ્વભાવ છે એ કોના ઉપર આધાર રાખે છે તો કે એનો સ્વભાવ આ અંદર ભરેલા વાયુ ઉપર આધાર રાખે છે કોના ઉપર આધાર રાખે છે વાયુ ઉપર આ વાયુમાંથી આ કણો બનેલા છે અહીંથી ક્યાંયથી નીકળેલા નથી કારણ કે અહીંથી તમે વિદ્યુત પ્રવાહ તો અહીંથી નથી સ્વભાવ પર આધાર રાખે કે જેમ ઇલેક્ટ્રોન માટે આપણે ઇલેક્ટ્રોન નું વિજભાર અને એના દળનો ગુણોત્તર જોયો એવી જ રીતે આ ધન વિદ્યુત ભારિત કણો છે કે આપણે કેથોડ કિરણોને પાછળથી ઇલેક્ટ્રોન તરીકે ઓળખાણ એવી જ રીતે આ કેનાલ કિરણો એ બીજા કોઈ નહીં પણ પ્રોટોન છે આ પ્રોટોન નો ધન વિજભાર અને એના દળનો ગુણોત્તર એ વાયુના સ્વભાવ પર આધાર રાખે છે આ સીધી અને સિમ્પલ વાત છે કારણ શું તો કે ભાઈ આ કેનાલ કિરણો ઉદ્ભવ્યા ક્યાંથી તો કે આ કેનાલ કિરણો આ વાયુમાંથી બનેલા છે ક્યાંથી બનેલા છે આ કેનાલ કિરણો આ વાયુમાંથી બનેલા છે ઓની જેમ એ આ પ્લેટમાંથી નથી બન્યા આ વાયુમાંથી બન્યા છે એટલે આનો વિજભાર અને દળનો ગુણોત્તર એ વાયુના સ્વભાવ પર આધાર રાખે સેકન્ડ થિંગ કે આનો કેટલાક જે ધન વિજભારિત કણો છે આમાંથી અમુક ઘણા બધા કણો ઉદભવે ભાઈ બરોબર એમાંથી કેટલા આપણે પ્રોટોન એવું કહીએ છીએ ધન વિજભારિત કણ છે એવું કહીએ શું કીધું કે કેટલાક ધન વિજભારિત કણો તમે કયો વાયુ પ્રતિરોધ પર આધાર રાખે તો તે એક્ઝામ્પલ તરીકે આપ્યો છે કે નાઇટ્રોજન ભેળો ઓક્સિજન ભેળો કોઈ પણ ભેળો કે કેટલાક ધન વિજભારિત કણો એ વિદ્યુત ભારના મૂળભૂત એકમના ગુણધર્મ મૂળભૂત એકમ એટલે આ એકમ કેટલો છે કાઈ ન હોય તો એક
तो आयु पर प्लस वन जितना विद्युत भार हो तो मैं कोई बीजो विद्युत भार भी हो अगर वायु भी हो तो प्लस टू हो तो मेरा विद्युत भार से प्लस टू जितना लागू बराबर से एग्जैक्ट तुमने कहता थी प्रोटॉन का विद्युत भार के लगे कदा देना जितना हो जे वायु तुम्हें भी हो छे और ए वायु ऊपर जितना धन विद्युत भार हो એટલો વિદ્યુત ભાર આ કેનાલ કિરણો છે એના ઉપર હોવો જોઈએ ત્યાર પછી નંબર 4 ની અંદર એવો મુદ્દો કીધો કે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડતા કેથોડ કિરણો કરતા વિપરીત વિદ્યુત ક્ષેત્ર અને चुंबकीय क्षेत्र लागू पड़ता एक कैथोड किरणों करता विपरीत असर दर्शाता असिद्धि बात से मतलब इलेक्ट्रॉन से ए ऋण विद्युत भार होता और आ केनाल किरणों से के प्रोटॉन ए धन विद्युत भार से तो सिद्धि बात से चुंबकीय क्षेत्र के तुम विद्युत क्षेत्र लागू पड़ो तो एना करता विपरीत असर दर्शाता है और आ प्रयोग ना आधारे પ્રોટોન છે એ પરમાણુ નિર્ભર હોય એવી આની સાબિતી મેળવવામાં આવી અને ત્યાર પછી બ્રાહ ચેડવિક નામના વૈજ્ઞાનિકે બેરિલિયમના પતરા ઉપર આલ્ફા કણનો મારો કર્યો બેરિલિયમના પતરા ઉપર શું કર્યું એણે આલ્ફા કણનો મારો કર્યો અને એના ઉપરથી ખબર પડી કે હજી આની અંદર પણ એક દળ ધરાવતો પદાર્થ હોય કે જે પ્રોટોન કરતા થોડું વધુ દળ ધરાવે છે અને એના આધાર ઉપર ન્યુટ્રોન ની શોધ કે આપણે વધારે પડતી માહિતી હતી બરોબર એટલે આના આધારે પણ શોધ થઈ ન્યુટ્રોન ની કેમ રીતે કે બેરિલિયમ ના પતરા ઉપર આવી રીતે માનો કે આ બેરિલિયમ નું પતરું છે આ અને આના ઉપર એણે સેનો મારો કર્યો આલ્ફા કણનો મારો અને આની અંદર કઈ કે દળ છે એના આધારે સેની શોધ થઈ ન્યુટ્રોન કે જે વિદ્યુતીય દ્રષ્ટિએ તટસ્થ છે એની ઉપર કોઈ વિદ્યુત ભાર નથી પણ આ ન્યુટ્રોન છે એનું દળ એ પ્રોટોન કરતા થોડું કેવું છે વધારે છે ન્યુટ્રોન નું દળ એ થોડું પ્રોટોન કરતા કેવું છે વધુ છે એવું આપણે કહેવામાં આ તમે કદાચ ત્રણ બાબતો યાદ રાખજો કે ઇલેક્ટ્રોન ની શોધ કોણે કરી તો કે જે જે થોમસન પ્રોટોન ની શોધ કોણે કરી ગોલ્ડસ્ટાઈન ગોલ્ડસ્ટીન અને ન્યુટ્રોન ની શોધ કોણે કરી તો કે છે કદાચ કોઈ ક્યાંક પૂછે તો કામ આપણે આપેલ આ જે પ્રયોગ કરેલો હતો ઉલટો પ્રયોગ ઇલેક્ટ્રોન કરતા એ ગોલ્ડસ્ટાઈને કરેલો હતો તો ઇલેક્ટ્રોન ની શોધ જે જે થોમસને કરેલી છે પ્રોટોન ની શોધ ગોલ્ડસ્ટાઈને કરેલી છે અને ન્યુટ્રોન ની શોધ એ કોણે કરેલી છે ચેલિવિકે કરેલી છે અને આ શોધના આધારે ઇલેક્ટ્રોન ઉપર કેટલો વિદ્યુત ભાર હોય પ્રોટોન ઉપર કેટલો વિદ્યુત ભાર હોય પ્રોટોન ઉપર વિદ્યુત ભાર એટલો જ છે કે જેટલો ઇલેક્ટ્રોન ઉપર હોય પણ ફેર શું છે કે અહીંયા માઇનસ છે એટલે પ્રોટોન ની અંદર પ્લસ છે દળ બેના જુદા જુદા બરોબર પ્રોટોન અને ન્યુટ્રોન દળ લગભગ સમાન છે પણ પ્રોટોન ના દળ કરતાં ન્યુટ્રોન નો દળ થોડુંક વધારે છે બરોબર અને ન્યુટ્રોન ની શોધ છે બેરિલિયમ ના પતરા ઉપર આલ્ફા કણનો મારો કરવાથી એની શોધ થઈ ખબર પડી ને એને ચડ્યું કે મારે સંશોધન આપણે વધારે માહિતી ન્યુટ્રોન ની આપેલી નથી કોનો દર કેટલું છે કેવી રીતે છે તે તમને કોષ્ટક દ્વારા દર્શાવું જે તમને ટેક્સ્ટ બુક ની અંદર આપેલું છે બને ત્યાં સુધી યાદ કરવાનો પ્રયત્ન કરજો બરાબર છે ઓકે આ ભાગ ને કાઢી નાખો તમારે જોતો હોય તો વિડિયો પોઝ કરી અને તમે લખી શકો બરાબર 1 2 3 જે ચેડવિક આ ધન વિદ્યુત ભાર કેનાલ કિરણોની સંતાન કરતો ત્યારે એ એવું કીધું હતું જે તે સમજીએ કે ભાઈ નાનામાં નાનો વાયુમાંથી બનતો
કોઈ ઘન વિદ્યુત ભારિત કણ હોય તો એ h+ છે નાનામાં નાનો કદની અંદર કે વિજભારની અંદર એ નાનામાં નાનો કોઈ જો ઘન વિદ્યુત ભારિત કણ હોય તો એ ઘન વિદ્યુત ભારિત કણ કોણ છે બરોબર હાઇડ્રોજનમાંથી બનતો h+ જેને આપણે પ્રોટોન નામ આપી શકીએ બરોબર ઓકે તમારે ટેક્સ્ટબુક ની અંદર પહેલું જ કોષ્ટક આપેલું છે એ કોષ્ટકની આપણે વાત કરવાની છે પહેલું આપેલું છે તમને નામ બીજું આપેલું છે તમને સંજ્ઞા ત્રીજું આપેલું છે નિરપેક્ષ ભાર કુલમ એકમ ની અંદર ત્યાર પછી આપેલું છે સાપેક્ષ ભાર ત્યાર પછી આપેલું છે દળ દળની અંદર આપેલું છે કિલોગ્રામ પછી આપેલું છે દળ યુ એકમ ની અંદર એમ યુનિફાઈડ માસ મોલર દળ જેને કહીએ અને પછી આપેલું છે આશરે દળ ઓકે છે આશરે દળ અને એ યુનિયન દળ કે મતલબ મોલર દળ ની વાત પહેલો પણ આપણી પાસે જે છે એને આપણે નામ આપી ઇલેક્ટ્રોન બીજો છે એની આપણે તમને ખબર છે પ્રોટોન અને ત્રીજો ઇલેક્ટ્રોન ની સંજ્ઞા e ઉપર માઇનસ તમે દર્શાવી શકો પ્રોટોન માં તમે p ઉપર પ્લસ દર્શાવી શકો અને ન્યુટ્રોન માં n ઉપર શૂન્ય એટલે કરતા નિરપેક્ષ ભાર કેટલો છે તો આનો માઇનસ 1.6 ઇન્ટુ 10 રેસ ટુ માઇનસ 19 કુલમ બરોબર તમારે પાછળ લખો કે 6022 તો પણ ચાલે એમાં કંઈ ખોટું નથી 6022 ઇન્ટુ 10 રેસ ટુ માઇનસ 19 કુલ આનો એના જેટલો છે પણ પ્લસ 1.6022 ઇન્ટુ 10 રેસ ટુ માઇનસ 19 કુલ આ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ તો સાપેક્ષ ભાર આ બંનેની સાપેક્ષે કયો તો આનો માઇનસ 1 કહેવાય આનો પ્લસ 1 કહેવાય આનો કેવો કહેવાય જીરો એટલે આ છે એટલો જ આ છે બંનેના વિજભાર સમાન છે એટલે મને સાપેક્ષ ભાર લાગે નિરપેક્ષ એટલે ઇંગ્લિશમાં એને કહેવાય એબ્સોલ્યુટ નિરપેક્ષ એટલે શું કહેવાય ઇંગ્લિશમાં એબ્સોલ્યુટ હવે કદાચ તમને શબ્દ સમજાય કે નિરપેક્ષ એટલે શું એક્ઝેક્ટ ચોક્કસ મૂલ્ય આપણે આપે દર ઇલેક્ટ્રોનનું જે છે એ 1.67 આવે છે લગભગ 493 ઇન્ટુ 10 રેસ ટુ માઇનસ અહીંયા જે દળ છે એ છે 0.0005 આનું છે 1.0072 અહીંયા છે 1.0867 આનું આશરે દર શૂન્ય કહેવાય આને એક કહેવાય ને આનું પણ એક કહેવાય 0.0005 છે બરોબર એક મોલ નું દર છે આ યુ એટલે તમને ખબર પડે ને એક મોલ નું દર એટલે કેટલા ઇલેક્ટ્રોન નું તો કે 6.022 × 10³ ઘાત ઇલેક્ટ્રોન નું દર કેટલું છે 0.0005 બરાબર ગ્રામ આ ત્રણેય આંકડા યાદ રાખવાના છે સાપેક્ષ આ
आ वेट याद रखो तो वेट में कितना तो 9.1 1.67 1.67 आ घात तो तुम्हारी याद रखना है आ याद रखने कोई जरूरत नहीं आसरे दो तुम एक वक्त आपने काम हो तो પછી આપણે કરીને જરૂરિયાત પડશે નહીં તો આટલી વસ્તુ તો મતલબ આ યાદ યાદ રાખો છે ફરજ છે મતલબ આ તો ખ્યાલ હોવો જોઈએ કે કોની માટે કથા કરું છું આખી દેલી યાદ કરો કે ઇલેક્ટ્રોન દોર કરું કે 9.1 10^-31 પ્રોટોન ન્યુટ્રોન નો બેનો દર સમાન 1.6 10^-27 કિગ્રા ઇલેક્ટ્રોન નો વિદ્યુત ભાર 1.6 10^-19 કુલમ પ્રોટોન નો 1.1 પ્લસ માં ન્યુટ્રોન નો 0 તો આ યાદ રહી તો આ કુ યાદ રહી આમાંથી આ એક અને બી એટલે બાકી નો નામ સમજો ઓકે અહીં સુધી આપણે આજના માટે ફરી પાછા આપણે આગળના લેક્ચર ની અંદર વધશું ત્યારે આપણે ચર્ચા કરવાના છીએ કે જુદા જુદા વૈજ્ઞાનિકોએ પરમાણુ છે કે આ ત્રણ કણો સાબિત થયા ઇલેક્ટ્રોન પ્રોટોન અને ન્યુટ્રોન હવે આ જે કણો સાબિત થયા છે આ કણો પરમાણુ ની અંદર કેવી રીતે ગોઠવાયા છે આપણે આ તે બધી એવી ખબર હતી ડાલ્ટને આપણે એવું કીધું તેના પરમાણીય સિદ્ધાંત ની અંદર કે પરમાણુ છે અવિભાજ્ય છે હવે ખબર પડી કે પરમાણુ વિભાજ્ય છે એની અંદર થી ઘણા બધા કણો નીકળે ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યુટ્રોન ફોટોન નેસોન ગ્રેવિટોન પોઝિટ્રોન પછી આપણે એવું કીધું કે ભઈ પરમાણુના મૂળભૂત ત્રણ કણો છે ક્યાં ક્યાં કે ઇલેક્ટ્રોન પ્રોટોન અને ન્યુટ્રોન હવે આ ત્રણ મૂળભૂત કણો છે ઇલેક્ટ્રોન પરમાણુ ની અંદર રહેલા છે તો કે હા હવે પાછો પ્રશ્ન એ થાય કે આ કેવી રીતે રહેલા છે કારણ કે આમાં ધન વિદ્યુત ભાર પણ છે ઋણ વિદ્યુત ભાર પણ છે અને વિદ્યુતીય દ્રષ્ટિએ તટસ્થ તો કેવો પણ છે બરોબર તો હવે આ કેવી રીતે ગોઠવાય તો એ દર પણ જુદા જુદા છે સમથિંગ સમજો કે તમે કીધું કે ભાઈ પ્રોટોન ના દર કરતા ન્યુટ્રોન નો દર વધુ છે પણ આ 262 છે એટલે 493 છે બરોબર તો કેટલું વધારે છે કેવી રીતે આ ગોઠવાયેલા છે પરમાણુની અંદર કઈ કઈ જગ્યા ઉપર તો એ માટે ઘણા બધા વૈજ્ઞાનિકોએ ઘણા બધા પ્રયત્નો કર્યા અને એ દરેક પ્રયત્નો જે કરેલા છે એ આપણે અહીંયા આપેલા છે એની આપણે વિગતે અભ્યાસ છે એ આગળના લેક્ચરની અંદર કરશું